तो प्रशांत किशोर हवे चूंटणी रणनीतिकारमांथी नेता बनी गया छे, परंतु आ सिवाय पण तेमनी एक विशेषता सामे आवी छे। 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણીથી ઇલેક્શન સ્ટ્રેટર્જી તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા પ્રશાંત કિશોરનું હવે કહેવું છે કે તેઓ ચૂંટણી પ્રબંધન કરનારી અને રણનીતિ બનાવનારી આઈપેક કંપનીથી અલગ છે। તેઓ હવે આ કામ કરતા નથી, હવે તેઓ નેતા થઈ ગયા છે અને તેમણે બિહારમાં સુરાજ અભિયાન શરૂ કર્યું છે અને 2 ઓક્ટોબરથી બિહારમાં પદયાત્રાની તૈયારી કરી રહ્યા છે। આ સિવાય પ્રશાંત કિશોરની હવે નવી વિશેષજ્ઞતા સામે આવી છે। પ્રશાંત કિશોર નાના રાજ્યોની રચનાના કામમાં સલાહકાર અને રણનીતિકારની પણ ભૂમિકા નિભાવશે। પ્રશાંત કિશોરની નવા રાજ્યોમાં કામમાં સલાહકાર તરીકેની કામગીરી મહારાષ્ટ્રથી શરૂ થઈ ગઈ છે। અહીં તેમની ટીમ અલગ વિદર્ભ રાજ્યની રચનાની સંભાવનાઓ અને પદ્ધતિઓનું આકલન કરી રહી છે। જણાવવામાં આવે છે કે 20 સદસ્યોની તેમની ટીમ જુલાઈથી વિદર્ભના વિસ્તારોમાં છે અને ખુદ પ્રશાંત કિશોર 20 સપ્ટેમ્બરે નાગપુર જઈ રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય રહેલા આશિષ દેશમુખે તેમનો આના સંદર્ભે સંપર્ક કર્યો। તેમણે પ્રશાંત કિશોરને કહ્યું કે તેઓ અલગ વિદર્ભ રાજ્યની રચનાની તેમની કોશિશમાં સહયોગ કરે। મહારાષ્ટ્રમાં અલગ વિદર્ભ રાજ્યની માંગણી ઘણી જૂની છે। હવે સવાલ એ છે કે આઈપેકની ટીમ એક તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે કામ કરી રહ્યા હતા, બીજી તરફ પ્રશાંત કિશોર અલગ વિદર્ભ રાજ્ય માટે કેવી રીતે કામ કરે છે? શિવસેના મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્ય માટે તૈયાર નહીં થાય ત્યારે પ્રશાંત કિશોરનો અંગત મામલો છે કે તેઓ શિવસેના અને અલગ વિદર્ભની રચનાના મામલામાં પોતાની ભૂમિકા સાથે કેવી રીતે તાલમેલ બેસાડે છે। પરંતુ એવું લાગી રહ્યું છે કે પ્રશાંત કિશોરે ચૂંટણી રણનીતિ બનાવવા અથવા ખુદ નેતાગીરી કરવાથી અલગ એક નવો એવન્યુ ખુલ્યો છે, જેમાં ઘણી સંભાવનાઓ તેમને દેખાઈ રહી છે। કારણ કે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશમાં નવા રાજ્યો બનાવવાની માંગણી થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।